વલમપુર શહેરમાં આવેલી મહાજન હોસ્પિટલમાં એક અઠવાડિયે અગાઉ દાખલ થયેલા દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલનો સ્ટાફ પફડી ગયો છે દર્દીઓને રાહત દરે મહાજન હોસ્પિટલમાં વર્ષોથી સારવાર આપવામાં આવી રહી છે જે કે થોડા સમય પહેલા મહાજન હોસ્પિટલમાં દાખલ દર્દીઓ થયેલા 5 થી 7 દર્દીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા જેને લઈને હોસ્પિટલના સ્ટાફને કોરોના સંક્રમણની અસર જોવા મળી હતી જેથી તમામ સ્ટાફને હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યો છે નર્સિંગ સ્ટાફ અને મેડિકલ સેવા સાથે જોડાયેલા સ્ટાફને મહાજન હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે કોરોના સંક્રમણના ભયથી હાલમાં મહાજન હોસ્પિટલના ઇમરજન્સી સિવાય દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી મહત્વની વાત એ છે કે સો બેડની મહાજન હોસ્પિટલમાં કોરોના સંક્રમણની અસર સ્ટાફમાં જોવા મળતા લોકોને મેડિકલ સેવામાં મુશ્કેલીઓ વધી તેવી શક્યતાઓ લાગી રહી છે આ વાત સત્યથી વેગળી છે સાહેબ મહાજન હોસ્પિટલ જ્યારે જ્યારે દર્દીઓના હિત માટે ગમે ત્યારે ગમે તે સમયે ખડેપગે ઊભી રહી છે હાલના સંજોગોમાં આ હોસ્પિટલ સો બેડની હોસ્પિટલ છે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ સર્જિકલ ડિપાર્ટમેન્ટ મેડિકલ ડિપાર્ટમેન્ટ અત્યારે કાર્યરત છે પરંતુ એક અઠવાડિયા પહેલાં અમારી હોસ્પિટલ એટલે કે આપણી મહાજન હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ જે દાખલ થયેલા હતા એમાંથી કંઈક સાત આઠ પેશન્ટો શંકાસ્પદ હતા અને એમના કંઈક રિપોર્ટો પોઝિટિવ આવેલા હતા એવું અમારા ડૉક્ટરશ્રીઓએ અમને જણાવેલ અને એના કારણે આ હોસ્પિટલનો તમામે તમામ નર્સિંગ સ્ટાફ અને સેવાકીય જે સ્ટાફ હતો એ લોકોને ઇન્ફેક્ટ થઈ ગયેલી એટલે એ સ્ટાફ અત્યારે બીમાર હોવાના કારણે એ લોકોને ક્વોરન્ટાઇઝ હોમ ક્વોરન્ટાઇઝ કરેલા છે અને અત્યારે હાલના સંજોગોની અંદર અમે ઇન્ડોર પેશન્ટ કરતા નથી કારણ કે અમારા ત્યાં સ્ટાફ જે હતો એ લોકોને અમે રજા પર ઉતારી દીધો છે અને એ લોકો રજા પર ઉતરેલા છે કારણ કે એમને એ એ દર્દ પેશન્ટના કારણે ઇમ્પેક્ટ થઈ ગયેલા છે અને બીજી એક ખાસ વિનંતી છે કે અત્યારે આજના સમયની અંદર હાલના સંજોગોમાં અમારો મેડિકલ સ્ટાફ બે ફિઝિશિયન છે સર્જન છે ઓર્થોપેડિક છે અને તમામે તમામ અમારા ડિપાર્ટમેન્ટ કાર્યરત છે ઓપીડી ચાલુ છે અમે એક આપના માધ્યમથી જનતાને જણાવવા માગીએ છીએ કે અફવાઓથી દૂર રહેવું અને અત્યારે ઇમરજન્સી સેવા હોય કે ઓપીડી હોય કે ગમે તે હોય અમે દર્દીઓ માટે ખડે પાકે તૈયાર છીએ પરંતુ આપ જાણી શકો છો કે આ એક કોઈ બીમારી છે અને બીમારી તો કોઈપણને લાગી શકે છે કોઈપણને ઇફેક્ટ થઈ શકે છે માટે કોઈ હોસ્પિટલની અંદર જરૂરિયાત લોકોએ જે ટ્રીટમેન્ટ લેવાની હોય એ લોકોએ જ આવવું જોઈએ અહીંયા કોઈ એ વધારાના વ્યક્તિઓ ખોટા અંદર આવવું ન જોઈએ નાના બાળકોને સાથે ન લઈ આવવું જોઈએ અને આ સંસ્થાની અંદર અત્યારે ઓપીડી ચાલુ છે ઇમરજન્સી ચાલુ છે અને જરૂરિયાત દર્દીઓને દાખલ પણ અમે કરીશું એવું નથી કે નથી કરવાના પરંતુ જે પોઝિટિવ કેસો જે આવ્યા હતા અને પોઝિટિવ કેસોની અંદરથી અમારા સ્ટાફ ઇન્ફેક્ટ થઈ ગયો હતો માટે અમે થોડા દિવસ માટે ઇન્ડોર બંધ કરેલ છે સાહેબી પણ છે સંસ્થાના ટ્રસ્ટી ઇન્ફેક્ટ નહીં અમે આખો સ્ટાફ ડૉક્ટર અમારી હોસ્પિટલનો સ્ટાફ બધો ઇન્ફેક્ટ થઈ ગયો છે સાહેબ એ વાત સાચી છે કે બધા કારણ કે આજે અમારી ઓફિસના અંદરથી અમારો લગભગ પંદરથી વીસ સ્ટાફ છે એ પણ ઇન્ફેક્ટ છે અમારા નર્સિંગ સ્ટાફ એ પણ ઇમ્પેક્ટ છે ડૉક્ટર સાહેબો પણ ક્વોરન્ટાઉન્સ કરેલા છે પણ એસેન્શિયલ સેવા ચાલુ છે ઓપીડી ચાલુ છે કોઈ ગભરાવાની જરૂર નથી દરેકે દરેક પાલમપુરની જનતાને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અફવાઓથી દૂર રહેવું સંસ્થા તમારી સાથે છે અને આપ સંસ્થાની સાથે રહેશો કોઈપણ જાતની અફવાઓથી દૂર રહેજો સુના માજન હોસ્પિટલમાં અત્યારે ઓપીડીની તમામ પ્રકારની સેવાઓ રાબેતા મુજબ ચાલુ છે અને ઇન્ડોર સેવાઓ અત્યારે બંધ કરેલ છે કારણ કે માજન હોસ્પિટલના બે ત્રણ ઇન્ડોર પેશન્ટોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે તેથી સ્ટાફની સલામતી માટે અને અમુક સ્ટાફને પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જતા જણાતા તેમને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે જે દર્દીઓની અને સ્ટાફની અને બીજા બધા લોકોની સેફટી માટે કરવામાં આવેલ છે ના ના એ એવી વાત સદંતર ખોટી છે જે રૂટીન ઓપીડી સ્ટાફ અને જે એસેન્શિયલ સર્વિસનો ઇમરજન્સી સ્ટાફ એ બધા જ સંપૂર્ણપણે કાર્યરત છે